દાદર ચડો અને બાજુમાં 9 નંબર ની રૂમ આવશે અને બાજુમાં 11 નંબર ની અને વચ્ચે તમારી 10 નંબર ની ફ્લેટ આવશે એમાં તમે જતા શાકભાજી દૂધ કરિયાણા ને કઈ પણ જરૂર હોય ને તમને મને કેજો, હું આવીશ તમારા જોડે. અને અહીંયા કશી બી ચિંતા કરવાની જરૂર નથી, અહીંયા આડોસ પડોસ વાળા, સોસાયટી વાળા, મોહલ્લા વાળા બધા સારા છે અને બધા જ મને ઓળખે છે. તમને કાંઈ પણ નાની મોટી વસ્તુની પણ જરૂર પડે ને તો અડધી રાતે પણ અહીંયા બાજુ આવી જજો. એ તમારી વસ્તુ બધું મૂકીને તમારું વ્યવસ્થિત કરીને તમે આવો તો ચા નાસ્તો કરીએ. હા હા, ચોક્કસ જરૂર. થેન્ક યુ સાહેબ. ખોટો વેમ સોરી તારે ને મારે પ્રેમ છે, નથી ખોટો વેમ સોરી તારે ને મારે પ્રેમ છે, નથી ખોટો વેમ સોરી તારે ને મારે પ્રેમ છે. એવા ગીત નો ગામ જો, આજ તો મને ગીત ગાવાનું મન થાય છે. એક જોઈ જુવાનડી લાખ માં, જોયા જેવી વસી ગઈ મારી આંખ માં. આમ જો તંદુડા મારો તો સેટિંગ થવા દે, પેલી ટીચર આવી તો છે ને રૂપિયા વાળી હશે તો મારો મેળ પડી જાય. અરે કૃષ્ણ ભગવાન છે ને એકદમ કાળા હતા, તો હું કૃષ્ણ ભગવાન જેવો મારો અવતાર કહેવાય, એને પટાવવાનું તો મારા હાથમાં કામ. બીજી ગર્લફ્રેન્ડ નો રાખવાની ભાઈ, એવું નો કરાય આ જમાનામાં. સારું હાલ આગળ જાવ, તારા ભાઈ વર્ણ આમ જો ઈ બાજુ આવતો ને બરાબર ને, એ બાજુ કે આજુબાજુ માં ફરકો તો ટાટિયા માંગીને જતા હતા. અરે પેલા તો મને મળી હતી, ભલે એકડા તને થાય એ કરી છે, મેં ભલે બે વાર લગ્ન કર્યા પણ ત્રીજી વાર લગ્ન કરી અને ત્યાં તો હું આવવાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે? મજામાં. બસ મજામાં. વ્યવસ્થિત થઈ ગયું તમારું બધું? હા, બધું રેડી મૂકી દીધું છે. સરસ સરસ. બોલો તો કઈ ન વાજુ ની? કઈ નઈ, શું અમારે શું હોય, શિક્ષક ને તો છોકરા ભણવાના ને એવું જ બધું હોય. એવું છે, મારું બાળક અહીંયા વિદ્યા મંદિરમાં જાય છે.
તો કઈ સ્કૂલમાં તમે શિક્ષિકા છો મેડમ? હું અહીંયા નવજીવનમાં જોબ કરું છું. જો આપણે પડોશમાં રહેવા આવ્યા છે 10 નંબર અને છે ને એ શિક્ષિકા છે સ્કૂલમાં. આ તમારો હસબન્ડ છે? હા સાચે તમારો હસબન્ડ છે? હા મારા હસબન્ડ છે. વાવ હેન્ડસમ લાગે છે. ઓરે હું તારો તું મારે પ્રાણો થી રે તું પ્યારે સાથીઓ જન્મો જન્મના હો સાથીઓ જન્મો જન્મના હો ધન દીધા છે તને ધનના ધન દીધા છે તને ધનના હાથમાં લઈ લીધો હોય તો હવે મૂકો અને જાઓ મહેમાન માટે સરસ ચા બનાવીને લાવો. જમવાનું પણ સરસ બનાવે છે. મને મળી જાય ને તો મજા આવી જાય. બધું જ ઘરનું કામ કરી લે ને હું રોજ સ્કૂલે શાંતિથી જતી રહું. મણી ચાલ ઉઠી જા, હવે હવા પડી ગઈ છે ને હું તારા માટે ચા લાવ્યો છું. તમે તારા માટે ગરમ પાણી પણ મૂકી દીધું છે અને આલુ પરોઠો અને ઈડલી સંભાર પણ બનાવી દીધી છે. તો નાસ્તો કરી લો. આજ તો લાઈટ જતી રહી છે, કેટલી ગરમી થાય છે. પવન નાખો. હા નાખો પવન. અરે માલિક ભલે. આપણે તહેવાર આવે છે હવે રક્ષાબંધન નો, તમે રાખડી ને મીઠાઈ ને એવી બધી ખરીદી કરી લાવ્યા છો? ના ના હજી કરી. કે મારા પાસે જ નથી તો પછી હું રાખડી લઈને શું કરું? શું છે મારા વિકુડાને પણ કોઈ બેન નથી તો તમે એક કામ કરજો એમને જ રાખડી બાંધી દેજો. ના ના એની કે તકલીફ દેવાની જરૂર નથી. કોને લા તમે? ના ના મારે કઈ રાખડી નથી બંધાવી. કે અરે કેવા પછીનો હાથ હારું ના લાગ્યો હોય બંધાવી લો ને રાખડી. ના હું નહી રાખડી બંધાવું એની પાસે. કે પણ શું બંધો છે? ના મને નો ગમે એવું રાખડી બંધાવવાનું. ના ના પણ નહીં એવી કે તકલીફ નહીં દેવી. હા અમે નહીં. ઓરી માડી ના જાય.
બોલો માસ્તરાણી માં બહુ મોહી ગયો તને રાધાએ માસ્તરાણે પાસે વિકુડાને રાખડી બંધાડી બરાબર જ કરી છે લાડકડી બેની બાત મે જાગજો મને વીરો રે કહીને બોલા